મર્ડર અને મારામારીના કેસના બે આરોપીઓ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાની ઘટનામાં જાપ્તાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 8 પોલીસ કોન્સ્ટેબલની ગંભીર બેદરકારી બહાર આવી છે, જેથી રાપર પોલીસે નાસી છૂટેલા બે આરોપીઓ અને પોલીસ કર્મીઓ સહિત 11 લોકો સામે વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો છે. સોમવારે ગળપાદર જેલથી વિવિધ ગુનાના કુલ 13 કાચા કામના કેદીને ખાસ વાહનમાં રાપર કોર્ટ લવાયા હતા. તમામને બપોરે પરત લઈ જવાતા હતા તે સમયે 2 વાગ્યાની આસપાસ એક કેદીને ઉલટી થતાં બાદરગઢ પાટિયા પાસે આવેલી રામદેવ હોટલ પાસે વાહન ઊભું રાખી પોલીસ પાણીની વ્યવસ્થા કરવામાં પરોવાઈ હતી. વાહન ઊભું રહેતા સુખદેવ રામસંગ ગોહિલ કોલી અને તુલસી બાબુ કોલી નામના બે કેદી બાથરૂમ જવાના બહાને વાહનમાંથી બહાર આવી નાસી છૂટ્યા હતા. પોલીસ કર્મીઓ સામે ફરિયાદ દાખલ કરનારા રાપર PSI જીજી જાડેજાએ જણાવ્યું હતું કે ઘટના બપોરે 2 વાગ્યે બની હતી, પરંતુ તે અંગેની જાણ તેમને 3 કલાક બાદ સાંજે 5 વાગે રાપર પોલીસ સ્ટેશનના વોટ્સઅપ ગ્રુપ મારફતે થઈ હતી. ગંભીર ગુનાના 2 આરોપી નાસી છૂટ્યા હોવા છતાં જાપ્તાના કર્મચારીઓએ તાત્કાલિક જાણ કરી નહોતી. જાપ્તાના પોલીસ કર્મીઓએ પોતાની ફરજમાં કાળજી નહીં રાખી આરોપીઓ ભાગી જાય તેવી ગંભીર બેદરકારી દાખવી હોવાનું જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે. તમામ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 224, 225 અને 114 હેઠળ રાપર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.